રોડ ખાતે આવેલા ચાવડા રેસ્ટોરન્ટની બહાર શાળાના કેટલાક 8-10 વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથે મારામારી થઈ. આ વિદ્યાર્થીઓનો મારામારીનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જો કે અંદર અંદર વિદ્યાર્થીઓ કઈ બાબતને લઈને ઝઘડી રહ્યા હતા તે હાલ તો જાણી નથી શકાયું. આ વિદ્યાર્થીઓ એકબીજાના સ્કૂલ ડ્રેસ પણ ફાડી નાખ્યા હતા. સ્થાનિક લોકો વચ્ચે પડતા વિદ્યાર્થીઓ તેમને પણ ધક્કે ચડાવ્યા હતા. માતા પિતા પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ મળે, સમાજમાં નામ રોશન કરે, એક સારી જિંદગી જીવી શકે એ માટે શાળાએ મોકલાવે છે. પરંતુ ઘણીવાર વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે ગુંડાગર્દી મારામારીને અવળી લાઈન પર જતા રહે છે. જોકે વાલીઓને તો કંઈ જ ખબર નથી હોતી. શહેરની ખાનગી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ જાહેર રોડ ઉપર ગેંગવોરની જેમ બાખડી પડ્યા. શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે આવી ઘટના ખરેખર લાલબત્તી સમાન છે. સુરતના રિંગ રોડ ખાતે આવેલા ચામુંડા રેસ્ટોરન્ટની બહાર શહેરની ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. જોકે શહેરની કઈ શાળાના વિદ્યાર્થીઓ છે તે હાલ નથી જાણી શકાયું. શાળા ડ્રેસ પહેરી 8-10 વિદ્યાર્થીઓ જાહેર રસ્તા પર જ મારામારી કરવા લાગ્યા. વિદ્યાર્થીઓએ કરેલી મારામારીના ઘટનાનો વિડીયો કોઈકે મોબાઈલ ફોનમાં ઉતારી લીધો, જેમાં 10-12 વિદ્યાર્થીઓ અંદર છૂટા હાથથી મારામારી કરે છે. જાણે કે બે કુખ્યાત ગેંગ વચ્ચે મારામારી થતી હોય. વિદ્યાર્થીઓને મારામારી જોઈ સ્થાનિક લોકોએ તેમને છોડાવવા પણ ગયા, તો કેટલાક છોડાવનાર લોકોના વિદ્યાર્થીઓ ધક્કે ચડાવી દીધા. સ્થાનિક લોકો વિદ્યાર્થીઓના બંને જૂથને દૂર કરી મામલો થાળે પાડ્યો. બધો વિદ્યાર્થીઓ શા માટે મારી મારી કરી હતા તે જાણવા નથી મળ્યું. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.